એટલે વાંધો નતો, પણ ત્યારે જયારે સ્કૂલમાં બધું થતું ત્યારે બહુ આળસ થતું કે ભાઈ આ ક્યાં કરાવે, આ હું કરાવે છે, આ કારણ વગરનું કરાવે, ત્યારે ક્યાંય એક જગ્યાએ હાજરી નથી. અત્યારે તમને પણ આવું જ ઘણું કરાવતા હશે, સવારમાં ઉઠવાનું હશે, ઘણાને આળસ થતી હોય, દોડવા લઈ જતા, કસરત હાલતી હોય, યોગા હાલતા હોય, બહુ જ તકલીફ થતી હોય, પણ એવું બધું જરૂરી છે. જો કદાચ આ એ ટાઈમે હું હતો એ ટાઈમે મેં ઘણું કરતો હતો, ઘણું નહોતો કરતો, કદાચ એ ટાઈમે મેં બધું પરફેક્ટ કર્યું હોત ને, જો બધો લાભ લીધો હોત ને સ્કૂલનો, તો આજ આના કરતાં પણ થોડી હું આગળની પોસ્ટ ઉપર હોત. ટ્રેનિંગ કરી અને ટ્રેનિંગમાં પણ ઘણો પ્રોબ્લેમ હતો ટ્રેનિંગમાં, પણ ધીમે ધીમે બધું હું અગવડતામાં સગવડતા થતી જતી. અહીંયા લગભગ સર જ્યારે હોય ને ત્યારે એ જ કહેતા હતા, વેસ્ટમાંથી બેસ્ટ કરો, કાં અગવડતામાં સગવડતા કરો, આ બે જ મને યાદ રહેતું. એટલે પછી મને એમ થયું કે ના હું થઈ જાય, જે કામ હોય ને કાંઈક પણ, એટલે સ્કૂલ તો યાદ આવે કે ભાઈ આ આમ ને આમ સ્કૂલમાં થોડો ટાઈમ મળી જતો, ત્યાં ટાઈમ નહોતો મળતો, પણ અહીંયા જ્યારે ટાઈમ નહોતો, અહીંયા હતો ત્યારે એમ જ થતું કે આટલું બધું કામ આખો દિવસ દોડાદોડી આમ ને આમ, ક્યારેય શાંતિ નથી એમ થતું કે આટલું બધું હોય, પણ જ્યારે અહીંયા આટલું બધું હાર્ડવર્ક કર્યું ને બધું દોડતો રહ્યો હતો ને, ત્યારે જો મને થોડું ઘણું આસાન પડ્યું, અહીંયા અઘરું જ હતું, પણ અહીંયા થોડું ઘણું બધું આટલું કામ કર્યું હતું એટલે ત્યાં પણ થોડો બેનિફિટ મળ્યો હતો ઘણો. અને સ્કૂલને તો રોજ યાદ કરતો ભાઈ આવી રીતના કાંઈક પણ હોય, એટલે સ્કૂલ તો યાદ આવે છે કે ભાઈ આવી રીતના સ્કૂલમાં પણ થતું હતું. અત્યારે અહીંયા પણ તમારે પણ ઘણી અગવડતા હશે કે સવારમાં ઉઠવાનું, કસરતનું ઘણું હશે, કદાચ હું હતો ત્યારે મને પણ આમાં બહુ જ એટલું થતું કે આ બધું ન કરવું જોઈએ, કસરતમાં કાંઈ કસરત હોય તો હું છેલ્લે હોઉં, દોડવાનું હોય તો છેલ્લો, પણ જો ત્યારે મેં સારી રીતના ધ્યાન આપ્યું હોત ને, કદાચ પરફેક્ટ રહ્યો હોત ને જેટલું ટાઈમ ટુ ટાઈમ બધા, તો આજ આના કરતાં પણ થોડી સારી પોસ્ટ ઉપર હોત. પછી જ્યારે નાસિક ગયો ત્યારે મને એમ થયું કે કદાચ હું સ્કૂલમાં થોડી આડોળાઈ ન કરી હોત ને, તો હજી હું આના કરતાં પણ સારી પોસ્ટમાં હોત. અને ત્યારે મને સમજાણું કે ભાઈ સ્કૂલમાં હતો ને ત્યારે ઘણું અમુક નુકસાન આવ્યું, કે જ્યાં હતો ત્યાં અમુક ફાયદો ન ઉઠાવ્યો સ્કૂલને, એટલે અત્યારે તમને પણ ઘણો લાભ મળ્યો છે, તક મળી છે, તો સ્કૂલનો સારી રીતના ઉપયોગ કરજો. ઘણા મારી આરે ભણતા છોકરા બધા મને એ જ કહેતા, ઘણી બધી પ્રવૃત્તિ થાય અને જે અહીંયા જે થાય ને એ જ આગળ કામ આવશે. અહીંયા હું ભણતો ત્યારે પણ સર ને બીજા જે મહેમાન આવતા એ બધા એ જ કહેતા કે જે અહીંયા પ્રવૃત્તિ થાય ને એ ક્યાંય બીજે થતી જ નથી. ત્યારે મને એમ થતું હું રોજ સ્કૂલમાં હતો ત્યારે, હું સ્કૂલ જ છે, અહીંયા ભણવાનું છે ને બીજે ભણવાનું, પણ અહીંયા કંઈક અલગ જ થાય જે આ બીજી સ્કૂલમાં ક્યાંય નથી થતું. અને અહીંયાથી જેટલું શીખવા મળે ને એટલું ક્યાંય નહીં શીખો. અહીંયાથી ઘણું એવું શીખવા મળ્યું હતું પણ ત્યાં પણ મને શીખવા નહોતું મળતું નાસિક, અને ત્યાં જઈને પણ હું સૌથી લગભગ મને લીડરશીપ આપી હતી. અમારા સ્કોડનો આપણે રૂમ હોય, રૂમનો લીડર હોય, ત્યાં પણ અમારા સ્કોડ રૂમનો લીડરમાં હું મને થોડા ટાઈમ રહ્યા હતા. પછી મને ટ્રૂપનો જાણે કે હોસ્ટેલ છે, હોસ્ટેલનો કેમ રેક્ટર, એક સેકન્ડ રેક્ટર હોય, એ રીતના અહીંયા પણ હું ટ્રૂપ લીડર હતો. ત્યાં પણ મને થોડાક દિવસમાં સાહેબે છાંટી લીધો હતો, ભાઈ તું જ આના માટે એક રહી છે કે લીડરશીપ. મેં કીધું વાંધો નહીં સર, હું કરી લીધું, હું આનો કમાન્ડિંગ બધું કરી. પણ ત્યાં પણ હું અહીંયા આટલું બધું હેન્ડલિંગ કર્યું હતું, આ બધું કર્યું હતું ત્યારે અહીંયા મને એ લોકોએ પણ જો મારાથી ઘણા મોટા છોકરા હતા, બધાને સારું બધું ફાવતું હેન્ડલિંગ કરતા, પણ કોઈ માનતા નતા, ઘણું ઓલું હતું, કેમ કે અલગ અલગ રાજ્યના ભેગા થતા. પછી છેલ્લે છેલ્લે સાહેબે મને ખબર નહીં કે રીતના છકલ જોઈને મારી હાઈટ જે પણ બધાને બધાને સરખામણી જોતો તો નાની હતી, તો મને જ કીધું કે તું એ કાનું હેન્ડલિંગ કરે. મેં કીધું કહું સારું કહું, તો મને કીધું કાંઈ નહીં કહે, તું કે કાં કહે, મને કીધું સર ગુજરાત કહો, કે કોઈ વાત નહીં, તને કે હિન્દી તો ફાવે, મેં કીધું હા, કે તો તું જ હેન્ડલિંગ કરે. મેં કીધું હા વાંધો નહીં. પછી હું અહીંયા હેન્ડલિંગ કરતો હતો, દરરોજ આ જ માહોલ યાદ આવતો, સ્કૂલમાં પણ આવી રીતના જતો હતો. એટલે સ્કૂલનું પણ ઘણું છે, અહીંયાથી જ ઘણું શીખવા મળ્યું.